टॉप खबरों। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ। અમદાવાદ, ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સુરત, દાહોદ, અરવલ્લીમાં પણ વરસાદ। આ સિવાય રાજકોટ, વડોદરા, વલસાડ, છોટાઉદેપુર, તાપીમાં પણ વરસાદ વરસ્યો। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। આજે પણ વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। ભર શિયાળે માવઠાથી ખેડૂતોને બેવડો માર પડ્યો। અતિવૃષ્ટિ બાદ હવે માવઠાએ ખેડૂતોને પાયમાલ કર્યા। માવઠાથી ખેતરમાં ઉભા પાકમાં ભારે નુકસાન થયું। મગફળી વેચવા આવેલા ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું। માવઠું થતા રાજ્યમાં ઠેર ઠેર મગફળી પલળી હોવાનું સામે આવ્યું। સાથે હાલ ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ માવઠાથી તૈયાર થયેલ કપાસના પાકને પણ ભારે નુકસાન થયું। ખેતરમાં તૈયાર શાકભાજીના પાકમાં પણ ભારે નુકસાન જોવા મળી રહી છે। આ ભર શિયાળે માવઠાએ ખેડૂતોની મજા બગાડી છે। રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતોને થયેલા નુકસાનીના સર્વે કરવાની માંગ કરી। કોંગ્રેસે મુખ્યમંત્રી રૂપાણી પાસે જ્યાં માવઠું થયું છે ત્યાં સર્વે કરી સહાય આપવાની માંગ કરી। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્યા ભાજપના પેજ પ્રમુખ। કડી શહેરના બૂથ નંબર 121ના પેજ નંબર 39ના પેજ પ્રમુખ બન્યા। તમામ મતદારોમાંથી 5 સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના પૂર્ણ કરવામાં આવી। પેજ કમિટી ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અરવિંદભાઈ પટેલને સુપ્રત કરવામાં આવી। ભાજપના તમામ કાર્યકરોને પેજ કમિટીની રચના વહેલી તકે પૂર્ણ કરવાની નીતિન પટેલે અપીલ કરી। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બાદ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા। મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના વોર્ડ નંબર 10ના બૂથ નંબર 2ના પેજ પ્રમુખ બન્યા, જ્યારે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીના બૂથ નંબર 121ના પેજ નંબર 39ના પેજ પ્રમુખ બન્યા। ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મજુરા વિધાનસભાના બૂથ નંબર 94ના પેજ પ્રમુખ બન્યા। આમ ભાજપના મોટા નેતાઓ ખુદ પેજ પ્રમુખ બની કાર્યકરોને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ઘટમાં ગાબડું। લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો કેસ ધારણ કર્યો। લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તડાવિયાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાતા તેઓ ભાજપમાં જોડાયા। તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ પણ ભાજપનો કેસ ધારણ કર્યો। લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા। કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરીયો કેસ ધારણ કર્યો। 2 ગામોના સરપંચોએ પણ કેસરીયો કેસ ધારણ કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસ એક્શન મોડમાં। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં 3 જિલ્લાના આગેવાનો સાથે બેઠક। અમરેલી, જૂનાગઢ, રાજકોટના આગેવાનો સાથે બેઠક। પ્રદેશ પ્રભારી પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ સાથે ચર્ચા થઈ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી। વર્ષ 2015ના ચૂંટણી પરિણામ અંગે પણ મંથન કરવામાં આવ્યું। કૃષિ કાયદા અંગે ભાજપ ચલાવશે રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ। વિરોધ બાદ કૃષિ કાયદા અંગે ભાજપ મેદાનમાં। તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ કરી કાયદા અંગે માહિતી આપવામાં આવશે। 700 જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ અને ખાટલા બેઠક કરાશે। કૃષિ કાયદા અંગે ખેડૂતોને અપાશે માર્ગદર્શન। અગાઉ પણ કાયદા અંગે ખાટલા બેઠકોથી અપાઈ હતી માહિતી। ગઢડા ગોપીનાથજી મંદિરમાં પોલીસ અયોગ્ય વર્તન કર્યાનો આક્ષેપ। ડીવાયએસપી રાજદીપસિંહે નકુમ ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તન કર્યાનો આક્ષેપ। આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે સત્તાને લઈ ચાલી રહ્યો છે વિવાદ। 6 ડિસેમ્બરે 8 વાગે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ ભાવનગર આઈજી ઓફિસમાં ચેરમેન રમેશ ભગતે સાથે અયોગ્ય વર્તનના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા। નોન કોરમ મુજબ 6 ડિસેમ્બરના રોજ ટ્રસ્ટી તરીકે હરજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા હતા। ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન પદનો વિવાદ વધુ વકર્યો। એસપી સ્વામીના આક્ષેપ સામે દેવપક્ષના ચેરમેન હરજીવન સ્વામીની પ્રતિક્રિયા, કહ્યું એસપી સ્વામીનો સત્તા કબજે કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। એસપી સ્વામીએ કરેલા બધા આક્ષેપો પાયાવિહોણા। હરજીવન સ્વામી એસપી સ્વામી પર સત્તા મેળવવા માટે આક્ષેપ કર્યાના લગાવ્યા આરોપ। સીસીટીવી ફૂટેજ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું ટેકેદારો વધારે હોવાથી ટોળું વિખેરવા માટેના પોલીસે પ્રયાસો કર્યા હતા,